शिक्षण व्यवस्था ने लई कांग्रेस ना प्रवक्ता मनीष दोशीए मुख्यमंत्री ने पत्र लख्यो। मनीष दोशीए पत्र में जणाव्यु कि सीबीएसई द्वारा 3 महीना अगाउ अभ्यासक्रम में घटाड़ो करी जाहेरात करी दीधी, परंतु हजू सुधी राज्यना शिक्षण विभागे अने खास करीने गुजरात माध्यमिक अने उच्च माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 10 अने 12 ना अभ्यासक्रम में घटाड़ा अंगे नक्कर जाहेरात करवामां आवी नथी, जेने लई विद्यार्थीओ वालीओ अने शिक्षणगण पण मूंझवणमां छे। तेथी दरेक विषयनो अभ्यासक्रम निश्चित थई जाय तो प्रकरण दीठ विद्यार्थीओने ते दिशामां बराबर मेहनत करी शके। વધુમાં જણાવ્યું કે શિક્ષણ કાર્યના કલાકો અને દિવસોની ગણતરીને ધ્યાને લઈ અભ્યાસક્રમ ઘટાડા સંદર્ભે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ શિક્ષણ વ્યવસ્થાના હિતમાં સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ। સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ પોતે દેશમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણવિદો અને અનેક સંગઠનો રજૂઆત કરી, તેને ધ્યાનમાં લઈને વર્ષ 2021-22 માટે અભ્યાસક્રમમાં જે 2021માં હતો તે જ પ્રમાણે ઘટાડો, એટલે કે 40% કરતાં વધુ અભ્યાસક્રમમાં ઘટાડો કરીને રેસ્ટલાઇઝ કર્યો છે। પણ ગુજરાતમાં હજી સુધી અભ્યાસક્રમમાં એક સત્ર ઉપરાંતનો સમય વીતી ગયો, વિદ્યાર્થીઓને ભણવાના દિવસો ઘટી ગયા છે અને આ સંજોગોની અંદર હજી સુધી શિક્ષણ વિભાગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ 10 અને 12 ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવાની હોય તેવા સંજોગોની અંદર જો અભ્યાસક્રમ જ નિશ્ચિત ન થાય, અભ્યાસક્રમમાં ઘટાડો જ ન થયો હોય નિશ્ચિત, તો બાળકો અને ખાસ કરીને શિક્ષકો સમુદાય એના માટે પણ ચિંતાનો વિષય છે, વાલીઓ માટે પણ ચિંતાનો છે। આ સંજોગોમાં મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય પરેશભાઈ ધાનાણીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા કે ગુજરાતના લાખો બાળકોને કોરોના કાળની અંદર શૈક્ષણિક વર્ષ 2021-22માં અભ્યાસક્રમમાં રેશનલાઇઝ જે રીતે સીબીએસઈએ કર્યો એ રીતે જ કરવામાં આવે। સીબીએસઈએ જો 4 મહિના પહેલા આ અભ્યાસક્રમમાં એટલે કે જુલાઈ મહિનામાં ઘટાડો કરી દીધો તો હજી સુધી ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ જાણતો નથી, આ પણ એક ચિંતાનો વિષય છે। મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર તાત્કાલિક લાખો બાળકોના હિતમાં અભ્યાસક્રમ અંગે શિક્ષણવિદોના એનો અભ્યાસ જેમને જે કોઈ કન્સલ્ટેશન કરવું હોય, પરામર્શ કરવો એ કરીને તાત્કાલિક પણ સિલેબસમાં જે કોઈ ઘટાડો કરવાનો હોય તાત્કાલિક જાહેર કરે।